આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર ઉપલેટા તાલુકામાં જિલ્લા પંચાયતની પાનેલી સીટ માટે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા રેલી સાથે જનસંપર્ક કાર્યક્રમ યોજાયો સમગ્ર ગુજરાતમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી દસ્તક દઈ રહી છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પાનેલી સીટ માટે મૂર્તિયાઓ લાઇન લગાવીને બેઠા હોય ત્યારે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સાથે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિત વાસોયા દ્વારા ઉપલેટા તાલુકાના તણસવ ગામથી લઈને પાનેલી ગામ સુધી દિવસભરનો જનસંપર્ક કાર્યક્રમ યોજાયો જેમાં પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો કોંગ્રેસના આગેવાનો કાર્યકરો જોડાયા હતા ઉપલેટાના ગણોદ ગામના પાટિયા પાસેથી તણસવ ગામ સુધી રેલી સ્વરૂપે વાહનનો કાફલો લઈને રેલી કાઢવાની હતી પરંતુ પોલીસને જાણ થતાં પોલીસે ગણોદ ગામના પાટિયાએ પહોંચી ગઈ હતી અને રંગમાં ભંગ પાડી રેલી રદ કરાવી હતી અને અલગ અલગ ગાડીઓ મોકલીને ગાડીઓ જવા દીધી હતી તણસવ ગામે જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો જેમાં ત્રણ કૃષિ કાયદાના ગેરફાયદા વિશે વિરોધ પક્ષના નેતા પરેશ ધાણાજી અને ધોરાજીના ધારાસભ્ય લલિત વાસોયા દ્વારા સવિસ્તર ફાયદા અને ગેરફાયદા વિશે જાણકારી આપવામાં હતી સ્પીડ ન્યૂઝ 17 ઉપલેટા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર 250 તાલુકા 1000 જેટલી જિલ્લા પંચાયત 4,500 કરતાં વધુ તાલુકા પંચાયત અને નગરપાલિકાના વોર્ડ દીઠ જનસંપર્ક અભિયાનની શરૂઆત કરી છે આજ ગાંધી અને સરદારના ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસકોએ ગરીબ ગામડા અને ખેડૂત વિરોધી નીતિઓથી ગુજરાતને ગુલામ બનાવવાનું ષડયંત્ર રચ્યું છે કાળા કાયદાઓથી લોકોના અધિકાર ઉપર તરાપ મારવાનું જે પાપ થઈ રહ્યું છે એની સામે લોકોને અમે મળી રહ્યા છીએ એને સાંભળી સમજી અને આ સરકારી કાયદાઓથી આપણી નવી પેઢી ગુલામ થવાની એની જનજાગૃતિ કેળવી રહ્યા છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ સૌરાષ્ટ્રમાં ખેડૂતોનું પાટનગર એવું ધોરાજી ઉપલેટા એનો સમજુ ખેડૂત અહિંસાના માર્ગે આક્રમકતાથી આ આંદોલનને આવતા દિવસોમાં ખાટલા પરિષદ ઓટલા પરિષદ ચોટલા ચોરા પરિષદ કરી અને લોકો વચ્ચે લઈ જશે સમગ્ર ગુજરાતના 18,000 ગામડાઓ આ ભારતીય જનતા પાર્ટીની મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને પોષવા નવી પેઢીને ગુલામ બનાવનારી ષડયંત્ર નીતિઓનો વિરોધ કરશે આવતા દિવસોમાં આખોય કોંગ્રેસ પરિવાર ગરીબ ગામડા ખેડૂત સાથે ખંભે ખંભો મેળવી આ લડાઈને આક્રમકતાથી આગળ વધારશે ઉપલેટા તાલુકા મોટી પાનેલી સીટ ઉપર ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા ભાઈ શ્રી પરેશભાઈનો જનસંપર્ક અભિયાન કાર્યક્રમની અમે શુભ શરૂઆત આજે તણસવાથી કરી છે મોટી સંખ્યાની અંદર ખેડૂતો અને કાર્યકર્તાઓ ગામના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને ત્રણેય કાળા કાયદાઓ જે સરકારે બિનબંધારણીય રીતે પસાર કર્યા છે એના ગેરફાયદાઓ આવતી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારની ગામડા ગરીબ અને ખેડૂત વિરોધી નીતિને પડકારવા માટેનો આહવાન અહીંથી કરવામાં આવ્યું છે અને આવી જ રીતે ઉપલેટા તાલુકા અને ધોરાજી તાલુકાના તમામ ગામોની અંદર પ્રદેશ કક્ષાના નેતાઓ જનસંપર્ક અભિયાન ચાલુ કરશે